નમસ્કાર, એક્ઝોટિક વેબિડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. અને ધોરણ 10ના જે A1 ગ્રેડના વિદ્યાર્થીઓ આવ્યા છે તમામને અમારી ચેનલ પરિવાર તરફથી શુભકામના. અને આજે અમારી ચેનલ ઉપર જે ઉપસ્થિત થયા છે A1 ગ્રેડના વિદ્યાર્થી, જીવન ભારતી કુમાર ભવન શાળાના વિદ્યાર્થી આચાર્ય શ્રી અને સાથે તેમના પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. આપ સૌનું હું સ્વાગત કરું છું અમારા આ ચેનલના સ્ટુડિયોમાં. અને A1 ગ્રેડનોમાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે જીવન ભારતી કુમાર ભવન શાળાના, એવા A1 ગ્રેડની અંદર ટોટલ 5 વિદ્યાર્થીઓ આવ્યા છે. પિંકીબેન જે આચાર્ય શ્રી છે અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની સાથે પહેલાં વાત કરીશું. પિંકીબેન, ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે હંમેશા આપની શાળાના વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવે જ છે અને ઘણી વખત આપ ચેનલ ઉપર અહીંયા આવી જ ચૂક્યા છો, તો કેવું તમને લાગી રહ્યું છે? ખૂબ સરસ, ખૂબ આનંદની અને ગૌરવની લાગણી અમે અનુભવી રહ્યા છીએ. જીવન ભરતી હંમેશા ગુજરાતી માધ્યમ જે પણ શાળાઓ છે એ શાળાઓની અંદર અગ્રેસર, એટલે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં હંમેશા અગ્રેસર રહી છે. સર્વાંગી કેળવણીની સંસ્થા અને એમાં અમે દર વર્ષે ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને હાલના તબક્કે પણ અમે જોઈએ તો આ વર્ષે પણ બોર્ડનું રિઝલ્ટ જે છે 60.64, એના કરતાં પણ વધારે સારું રિઝલ્ટ, એટલે કે 94.96% અમે રિઝલ્ટ મેળવી શક્યા છે. અને એ માટે હું અમારા જીવન ભારતી મંડળના દરેકે દરેક ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો અને ખાસ કરીને અમારો જે સ્ટાફ છે, અમારા જે શિક્ષક મિત્રો છે, શૈક્ષણિક કર્મચારી હોય કે પછી બિન શૈક્ષણિક કર્મચારી, અને મારા વહાલા જે પણ વિદ્યાર્થીઓ છે, એઓનો સહકાર ખૂબ સારો પ્રાપ્ત થયો છે. તો હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ખૂબ સરસ. અને દર્શક મિત્રો, ધોરણ 10માં સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો આપણો સુરત છે, તો એનું આપણે સૌને ખૂબ ગર્વ છે. અને જે પરિણામ આવ્યું છે એ 74.66% પરિણામ ધોરણ 10નું આવ્યું છે. 2019માં જે પરિણામ આવ્યું હતું એ 79.63% હતું અને આ વર્ષે 74 થયું છે, એટલે થોડુંક ઘટ્યું છે. પણ ઓવરઓલ પરિણામ આપણે જોવા જઈએ તો આપણા સુરતનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. તો તમામ વિદ્યાર્થીઓને ફરીથી શુભેચ્છા. અને હવે આપણે વાત કરીશું જે વિદ્યાર્થી A1 ગ્રેડમાં આવ્યો છે. A1 ગ્રેડમાં આ શાળાના 5 વિદ્યાર્થીઓ છે, પણ જે પર્સન્ટાઇલ આવ્યા છે 99.96 જે પર્સન્ટાઇલ છે, એવા એ મતલબ પ્રથમ જે સ્ટુડન્ટ છે એવા 2 સ્ટુડન્ટ છે. એમાંના એક આપણે સ્ટુડન્ટ સાથે વાત કરીએ, માનવ સાથે. શાહ માનવ જનકભાઈ એનું નામ છે. અને માનવ, ખૂબ ખૂબ અભિનંદન, તને આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એના માટે. શું કેવું તને આજે ફીલ થઈ રહ્યું છે? તે જે એક્સપેક્ટ કર્યું હતું એ પ્રમાણે તને રિઝલ્ટ આવ્યું છે? યસ સર, એકચ્યુઅલી મેં જે પ્રમાણે મહેનત કરી એ પ્રમાણે 95 મેં ધરાવેલા અને એ પ્રમાણે 93 આવ્યા, તો મને બરાબર લાગે છે. આગળ તને શું કરવું છે? હવે આ રિઝલ્ટ પછી હવે તારે કોઈ લાઈન આઈ થિંક ચોઈસ કરવાની આવશે, તો શું ચોઈસ કરવાનું છે? હું સાયન્સ લઈને એમાં મેથ્સ ચૂઝ કરા અને એમાં એન્જિનિયરિંગમાં આગળ વધવાનું વિચારું છું. સાયન્સ જ શા માટે? સાયન્સ બીકોઝ, કારણ કે મને પહેલેથી સાયન્સના સબ્જેક્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે. મતલબ તારું પેશન છે, તને એમાં ઇન્ટરેસ્ટ છે, એટલા માટે છે. જી, તારા શોખ શું શું છે? મારા શોખ સિંગિંગ, ડાન્સિંગ વગેરે. ડાન્સ પણ કરે છે? હા, એટલે વેરી ગુડ. ખૂબ સરસ. અને આ રિઝલ્ટ તે મેળવ્યું છે એના માટે તે શું પ્રયત્ન કર્યા, શું કર્યું તે? પ્રેક્ટિસની વાત કરીએ તો હું પ્રેક્ટિસ માટે જૂના પેપર સોલ્વ કરતો હતો, તેમજ બધા ટીચર્સ પાસે કોઈ પણ પેપરમાં ડાઉટ હોય તે બધા ટીચર્સ પાસે સોલ્વ કરાવતો હતો. ત્યારબાદ પ્રેક્ટિસ માટે ઘણી બધી અલગ અલગ રેફરન્સ બુક્સનો યુઝ કરતો હતો, તેમજ ટાઈમ ટેબલ બનાવતો હતો અને ચાર્ટ્સથી પ્રેક્ટિસ કરતો હતો. સરસ જ ભણાવે છે સ્કૂલમાં પણ, ટ્યુશન સરસ તો ભણાવે છે, પણ ક્યારેક કોઈ વિષયમાં તને એમ લાગ્યું હોય કે મને આમાં તકલીફ થઈ રહી છે અને તે કોઈનું ગાઈડન્સ લીધું હોય, કોઈની સલાહ લીધી હોય શાળાના કોઈ શિક્ષક પાસેથી, એવું કંઈ? સલાહ તો ચિત્ર ટીચર પાસેથી હું લઉં છું, સાયન્સના ટીચર છે. કોઈ પણ વિષયની મારી કોઈ પણ ડાઉટ હોય તો ચિત્ર ટીચર પાસે સોલ્વ કરાવો. મતલબ કહેવાનો મતલબ મારો એ છે કે શાળાના શિક્ષકોનો પણ તને ખૂબ સારો સપોર્ટ રહ્યો છે, રાઈટ?
ખૂબ સરસ છે, સારી વાત છે. હવે આપણે મળીશું એમની માતાશ્રીને. આપનું નામ તો મને ખબર છે, જિજ્ઞાબેન, રાઈટ? આપ શું કરો છો? હોમવર્ક, ઘરનું, મતલબ હાઉસવાઈફ છો? જી, તો તમે તમારા બાળકનું ધ્યાન ખૂબ સારું રાખ્યું હશે, કારણ કે અત્યારે તો મેક્ઝિમમ પેરેન્ટ્સ વર્કિંગ કરતા હોય છે એટલે બાળકોનું ધ્યાન ઓછું રાખી શકતા હોય છે, પણ તમે નસીબદાર માતા છો, એટલે નસીબદાર છે તમારો દીકરો કે તમે હાઉસવાઈફ છો અને એનું ધ્યાન તમે વધારે રાખ્યું છે. તમને કેવું લાગે છે આજે? મને એકદમ ખૂબ સરસ લાગે છે, એમ ખુશી એકદમ એકદમ થઈ ગઈ. એમ સવારમાં તો રિઝલ્ટ આવ્યું તો એવું માનવામાં નહોતું આવતું કે આમ આવી જશે, એકદમ ખુશી થઈ ગઈ. મારા 3 બાળકો છે, લાસ્ટ. હા, 2 દીકરી પણ બહુ હોશિયાર જ હતી. હા, બીજી દીકરીને બી ગઈ સાલ 90% આવેલા કોમર્સમાં, અત્યારે MSc IT કરે છે. હા, અને આ પણ પહેલેથી હોશિયાર જ. મારો 12th, પણ હું ગામડામાં ભણેલી છું. સપોર્ટ કરીને એને આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરાવી શક્યા છો. ખૂબ ખૂબ અભિનંદન આપને. આપણે એમના પિતાશ્રી સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? જનકભાઈ શાહ. આપ શું કરો છો? હું ડાયમંડમાં જોબ કરું છું. જી, ડાયમંડમાં જોબ કરો છો, તો તમારા દીકરાએ આજે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, તો તમને કેવી લાગણી અનુભવે છે? એકદમ જ ખુશ થઈ ગયો, કે પરિવારનું અને સ્કૂલનું નામ ઉજાળશે એવી સારી આશા છે મારી, અને ભવિષ્યમાં આગળ વધે એવી શુભેચ્છા. અને તમારો ફૂલ એને સપોર્ટ છે કે? હા, ફૂલ સપોર્ટ છે. ઓકે ઓકે, તમે એનું પૂરતું ધ્યાન. ફૂલ ફૂલ પૂરેપૂરું. હવે ફરીથી આપણે જશું માનવ પાસે, કારણ કે માનવે મને કીધું કે મને સિંગિંગ અને ડાન્સિંગનો શોખ છે. તો જે વિદ્યાર્થીઓ આવા સારા ટકા લાવે છે મિત્રો, એટલે એવું નથી હોતું કે એમને કોઈ બીજા શોખ નથી હોતા. શોખ સાથે પણ તેઓ સારા માર્ક મેળવી શકે છે, સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છે. તો સાર્થક, મને તારી પાસેથી એક સરસ સોંગ સાંભળવાની ઈચ્છા છે, તો કયું સોંગ સંભળાવશે? માંગા જો મેરા હૈ. તને જે માંગા જો મેરા હૈ જાતા ક્યા તેરા હૈ મેને કૌન સી તુજસે જન્નત માંગ લી કૈસા ખુદા હૈ તુ બસ નામ કા હૈ તુ રબ્બા જો તેરી ઇતની સી ભી ના ચલી ચાહિયે જો મુજે કર દે તુ મુજકો અદા. ખૂબ સરસ, મજા આવી ગઈ તારું ગીત સાંભળીને. અમને પણ બહુ જ સારું લાગ્યું. અને હવે આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એમને તો શું સંદેશો આપશે? એમને તો એક મોદીજીની જે લાઈન મેં પોતે અનુસરી છે, કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન, કે ટાર્ગેટ મોટો રાખવાનો, ભલે આપણાથી અચીવ ના થાય પણ પૂરેપૂરી મહેનત કરવાની અચીવ કરવા માટે. ખૂબ જ સરસ, આવી જ રીતે તો ખૂબ આગળ વધે અને ખૂબ નામ રોશન કરે. સુરતનું, ગુજરાતનું, પરિવારનું, તારા શાળાનું અને શિક્ષકોને પણ ગર્વ થાય એવી તને ખૂબ ખૂબ શુભેચ્છા. ફરીથી આપણે બીજા વિદ્યાર્થીને મળીશું. ત્યાં સુધી નમસ્કાર. COVID-19 જેસી મહામારી સે બચને કા એક હી તરીકા હૈ, ઇમ્યુનિટી બૂસ્ટ કરના. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર, ઇન્ડિયા કી એક માત્ર કંપની જો FSSAI, USFDA, WHO GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત હૈ. સિદ્ધાંત અલ્કકેડ મે કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ હૈ, જો આલ્કલાઇન એન્ટીઓક્સિડન્ટ નેચરલ એન્ટીબાયોટિક હૈ, ઓર ORP સંતુલિત કરતા હૈ, જો ઇમ્યુનિટી બઢાને મે એવમ 70 સે ભી જ્યાદા બીમારીઓ મે સહાય કરતા હૈ. સિર્ફ 2 બૂંદ લિક્વિડ કેલ્શિયમ રોજ સુબહ શામ 250 ml ગુનગુને પાણી મે ડાલ કે પીને સે આશ્ચર્યજનક પરિણામ મિલતા હૈ. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ.